जय हिंद फ्रेंड्स। आगळ आपणे स्वाध्यायमां 8.1 के जेमां चारेक दाखला जोया हता अने चौथा नंबरनो दाखलो बाकी राख्यो हतो 1-5 सळंगमां, एटले एनाथी हवे आगळ वधीए। अहीं कंईक रकममां थोड़ोक ज शरूआतमां फेरफार लागे छे। जुओ, 15 cot A = 8 तो साइन ए अने सेक ए शोधो। आमांथी कोई पण બાકીના કોટ એ સિવાયના કોઈ પણ મૂલ્ય પૂછી શકાય, એટલે એ ઇસ્યુ નથી। આપણે આમાંથી શું કરવાનું એ સમજવા માટે સૌથી પહેલા ત્રિકોણ નક્કી કરવો છે। હવે એ આપ્યું છે એટલે તમને એ તો ખબર પડી જાય કે એ ને અહીંયા જ લખવાનું। આ આપણા માટે માગેલ ખૂણા પ્રમાણે ત્યાંથી જ આપણે જોવાનું થાય, તો સ્વાભાવિક છે કે આપણે બી અને સી આ પ્રમાણે જ લખવાના છીએ। બી કાટખૂણો કે ત્રિકોણ એબીસી માં बी काट कोण लेता। हवे अहीं जे आप्युं छे प्रमाणे 15 cot A = 8। आमांथी थोड़ुंक नवुं विचारो के जेथी तमने गुणोत्तर मळी जाय। समझो छो शुं कहेवा मांगु छुं? जेम आपणे साइन ए कॉस ए टेन ए कॉट ए एवुं जोईतुं होय, आमांथी 15 cot A छे मात्र कॉट ए माटे विचारवुं छे, एटले एकलुं कॉट ए लखता होईए त्यारे कॉट ए बराबर 8/15। आ पहेलो विचार तमारा माटे, बस आटलुं नवुं थयुं। हवे दाखलो आपणो जे गणीए छे प्रमाणे थई गयो। अने कॉट ए एटले ए खूणानुं कॉट मूल्य ए खूणा माटे पासेनी बाजू ए बी भाग्या सामेनी बाजु। चलो एक बार तमने गुजराती लखी आपू, એટલે પાસેની બાજુ એ ખૂણા માટે એ બી અને સામેની બાજુ બી સી, આ એનું મૂલ્ય 8/15 અને એના બરાબર કે લેતા આવું સળંગ લખવું હોય તો લખી નાખવાનું, એટલે એ બી બરાબર થઈ જશે 8 કે, બી સી બરાબર 15 કે। આ એ બી 8 કે, બી સી આવશે 15 કે। 8, 15 અને 17ની જોડી છે યાદ રાખો, તો આ 17 કે એવું આવશે। જોઈ લઈએ સૂત્ર પ્રમાણે, એ બી સ્ક્વેર વત્તા બી સી સ્ક્વેર બરાબર એ સી સ્ક્વેર, 8 કે સ્ક્વેર 15 કે સ્ક્વેર બરાબર એ સી સ્ક્વેર, 64 કે સ્ક્વેર 225 કે સ્ક્વેર બરાબર એ સ્ક્વેર, 225 5 × 4 = 9, 22 × 6 = 28, 289 કે સ્ક્વેર બરાબર એસી સ્ક્વેર। યાદ કરો માટે બંને બાજુ ફેરવીને લખીએ તો 289 કે સ્ક્વેર, અને હવે વર્ગમૂળ કાઢો એટલે 289નું વર્ગમૂળ 17 કે સ્ક્વેરનું વર્ગમૂળ કે આવી ગયું 17 કે, બરાબર છે? એટલે આવું વારંવાર આવશે ત્યારે હું હવે ડાયરેક્ટ લખી નાખીશ આવું। તમને તો સારી સીધું શું પૂછ્યું છે કે સાઇન એ, તો સાઇન એ એટલે એ ખૂણાનું સાઇન મૂલ્ય સામેની બાજુ ભાગ્યા કર્ણ, બીસી અપોન એસી, 15 કે અપોન 17 કે, એટલે 15/17। બીજું પૂછ્યું છે સેક એ, એ ખૂણા માટે સેક એટલે કર્ણ અપોન પાસેની, એટલે કર્ણ એસી પાસેની એ બી, 17 કે ભાગ્યા 8 કે, 17/8। ક્લિયર? ચાલો હવે બીજો દાખલો લઈએ, 7મો પ્રશ્ન। જો કોટ થીટા બરાબર 7/8 હોય તો આ બે મૂલ્યો શોધો। હવે એકને એક બાબત આવે છે, થીટા આવી ગયું એટલે આપણે થીટા જાતે નક્કી કરી લઈએ। આપણે અહીં ત્રિકોણ પી ક્યુ આર એવું લઈએ, ક્લિયર? આ બે મૂલ્યો શોધવાના છે। તો ત્રિકોણ પી ક્યુ આર માં ક્યુ બરાબર 90° અને આર બરાબર થીટા। ચલો કોટ થીટા, જો મુખ્ય બાબત આ છે કે
કે તમને એક ત્રિકોણમિતીય ગુણોત્તર આપે છે એટલે તમારે એની બે બાજુ તો આવે જ. કોટ કોટ એટલે પાસેની અપોન સામેની, થીટા ખૂણા માટે પાસેની બાજુ ક્યુ આર અને સામેની બાજુ પી ક્યુ બરાબર 7/8 બરાબર કે લેતા ક્યુ આર બરાબર 7 કે પી ક્યુ બરાબર 8 કે આવું થશે. હવે આ 7 કે અને 8 કે એટલે આ 8 કે પી ક્યુ છે અને આ 7 કે પાયથાગોરસથી આપણે આગળ મૂલ્ય શોધવાનું છે. તો સૂત્ર સીધું નહીંથી પી ક્યુ અને ક્યુ આર વાળું પાગોનીમું પી ક્યુ સ્ક્વેર પ્લસ ક્યુ આર સ્ક્વેર બરાબર પી આર સ્ક્વેર 8 કે સ્ક્વેર પ્લસ 7 કે સ્ક્વેર બરાબર પી આર સ્ક્વેર 64 કે સ્ક્વેર 7^49 કે સ્ક્વેર બરાબર પી આર સ્ક્વેર 9^4 = 13 6^4 = 10 11^113 કે સ્ક્વેર બરાબર પી આર સ્ક્વેર પી આર સ્ક્વેર બરાબર 113 કે સ્ક્વેર માટે એકલા પી આર બરાબર 113 નું વર્ગમૂળ નહીં નીકળે એટલે એને વર્ગમૂળમાં રાખવું પડશે 113 રૂટ એન્ડ કે અલગથી કે સ્ક્વેરનું વર્ગમૂળ કે નીકળી જાય છે માટે. હવે આપણે મૂલ્ય સાબિત કરવું છે પહેલું. એમાં જોઈશે શું હવે એ પણ લખી લઈએ. જુઓ આ 1 + sin 1 - sin 1 + cos 1 - cos લાવવું હોય તો પહેલાં તમારે સાઈન અને કોસ તારવવા પડે. સાઈન કોસ તારવવા માટે આ થીટા ખૂણો એનો સાઈન મૂલ્ય એટલે સામેની અપોન કર્ણ એટલે પી ક્યુ / પી આર એટલે 8/113 આવશે વર્ગમૂળમાં. કોસ થીટા થીટા ખૂણા માટે પાસેની બાજુ 7 કે એટલે 7 આવશે અને કર્ણ એટલે વર્ગમૂળમાં 113. ક્લિયર? હવે આપણે આ સીધા મૂલ્યનો ઉપયોગ આમાં કરવાનો છે. 1 - sin θ 1 + sin θ છેદમાં 1 + cos θ અને 1 - cos θ બરાબર છે. આ પ્લસ માઇનસ ગમે તે આડું ઉડું ચાલશે. આ પ્લસ રાખો તો આ માઇનસ ના માઇનસ પ્લસ ગુણાકારમાં છે બરાબર. હવે ધ્યાન આપજો 1 sin θ એટલે 8 / વર્ગમૂળમાં 113. કેટલું સરસ મજાનું લખવું પડે ધ્યાન આપો. આમ હવે આમાં આપણે એક ફેરફાર કરીએ પહેલા તો ખૂબ જ સરળ થઈ જાય. એને જરા જોઈ લો. આ 1 + sin 1 - sin એટલે શું થાય? 1 - sin²θ થાય. આમ તો તમે અહીંથી આ રીતે ગણશો તો જવાબ તો આવશે પણ બહુ જ તમને કોમ્પ્લિકેશન થઈ જશે. વર્ગમૂળ ને એવું બધું છે પાછું. 1 + cos 1 - cos એટલે તફાવતના અવયવ જે પડતા હોય એ પ્રમાણે આપણે એનું વિસ્તરણ કરીએ તો 1 - cos²θ. ઓકે, તો એ જરા સુધારીને બતાવો. અહીં આપણે એને 1 - sin² કરી નાખીએ, નીચે 1 - cos²θ કરી નાખીએ. આ તો તમને બતાવ્યું છે ખાલી, આ તમારે ધ્યાનમાં નથી લેવાનું. હવે અહીંથી જ જોવાનું. 1 - sin θ એટલે 8/ વર્ગમૂળમાં 113² - cos θ 7/ વર્ગમૂળમાં 113² હવે આનું વર્ગ તો આ 8/64 ધ્યાન આપજો. ગૂંચવણના પેદા કરતા મુખ્ય છેદ છે આપણો જે ગાટો કર્યો છે. વર્ગમૂળમાં 113 નો વર્ગ કરો એટલે વર્ગ વર્ગમૂળ જાય બરાબર. એવું જ નીચે 1 = 7/49 પણ નીચે 113 છે એ વર્ગમૂળ દૂર કરો એટલે પૂર્ણાંક જ રહે
હવે અહીંથી અહીં ધ્યાન આપો, આ એક એમ ની એમ 113 એકા 113 ઉપર ચોકડી ગુણાકાર કરી રહ્યો છું, 113 એકા 113 -64 અને એના છેદમાં પાછા 113. હવે આપણો આ મુખ્ય છેદ જેને મેં ગાટું કર્યું છે, પાછું નીચે એ જ પ્રમાણે 113 -49 આખાના છેદમાં 113. ક્લિયર? આડકતરી રીતે આ બંને 113 ઉડી જશે, બીજું ચોથું પદ છે. હવે 113 માંથી 64 બાદ કરો એટલે 13 માંથી 4 જશે એટલે 9, અને ઉપર આવશે 10 માંથી 6 એટલે 4. તો 49 બાદ કરશો તો નીચે 64 આવશે, કઈ ખાસ નથી આમાં. ક્લિયર? એટલે આ એનો જવાબ આવી ગયો. કોનો? 1 cos 1 sin. હા સોરી, 1 sin 1 sin, 1 cos 1 cos. એ તમારા માટે આ જે સ્ટેપ બતાવ્યું મેં અવયવ પ્રમાણેનું, એ તમારું અગત્યનું સ્ટેપ થાય ને, એની પરથી તમે સાદુરૂપ આપી શકો. બીજું આપ્યું છે કોટ સ્ક્વેર થીટા, તો કોટ થીટાનું મૂલ્ય તમને આમાંથી મળશે થીટા ખૂણા માટે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ એટલે 7/8² 49/64. આ દાખલો એટલા માટે આવું આપ્યું છે તમને કે જુઓ મૂલ્ય 49/64 બંનેમાં સરખું આવ્યું, એટલે આનું મૂલ્ય અને કોટ સ્ક્વેરનું મૂલ્ય સરખું થયું એવું સમજાવે છે. બરાબર છે? ચલો હજુ એક બીજો દાખલો આગળ જોઈએ. જો 3 cot A = 4 હોય તો આ ડાબા બરાબર જબા ચકાસો. એ એવું કહી દીધું છે પાછું આપણું ખાસ મુખ્ય કામ, એટલે એ ને આપણે અહીં જ લઈશું બી સી. હવે હું ડાયરેક્ટ લખીશ, બાકીની માહિતી તમારે લખવાની. 3 cot A = 4 છે. આગળ કર્યું એ પ્રમાણે માત્ર કોટ એ બરાબર શું થશે? 4/3. એ ખૂણાની વાત છે, એ ખૂણા માટે કોટ મૂલ્ય એટલે પાસેની બાજુ એ બી સામેની બાજુ બી સી. સૂત્રો કેમ મારા મગજમાં કેવા ક્લિયર આવે છે? તમારે પણ આ કામ કરવાનું થશે. કોટ બોલા એટલે તરત પાસેની પણ સામેની, એટલે એ બી થઈ જાય 4 કે બી સી થઈ જાય 3 કે 3, 4 અને 5 ની ત્રિપુટી તમારે જાતે 5 કે લાવવું પડે. બરાબર છે? મારે તો તમને એથી ડાબા બરાબર જબા ચકાસી આપવું છે. એમાં આવતા મૂલ્યો પહેલા આપણે તારવી લઈએ. તો 10 A એ ખૂણા માટે સામેની અપોન પાસેની બાજુ બી સી અપોન એ બી 3 cos/4 cos 3/4. ચલો બીજું જોઈએ છે શું? cos A એટલે એ ખૂણા માટે પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે એ બી ભાગ્યા એસી 4 cos/5 cos 4/5 એન્ડ લાસ્ટ વન ઇઝ sin A. સાઇન એ એટલે કે એ ખૂણા માટે સામેની બાજુ ભાગ્યા કર્ણ બી સી સામેની બાજુ કર્ણ એ સી 3 cos/5 cos 3/5. હવે પહેલું પરિણામ જે છે, સોરી પરિણામ નંબર તો છે નહીં, પણ હવે ડાબા 1 - 10² A / 1 + 10² A = 2. ક્લિયર? હવે મૂલ્ય મૂકવાનું છે 1 - 10 A એટલે 3/4² 1 + 10 A છે એટલે 3/4² 1 વર્ગ કરો તો 9/16 થાય,
नीचे वन प्लस नौ भाग्या सोल। हजू एम आग विचारो चौकड़ी गुणाकार सोल एका सोल माइनस नौ आखाना छेद में सोल आपड़ो आ घाटो छेद एटले मुख्य छेद सोल एका सोल वत्ता नौ भाग्या सोल आ बने में बीजू चौथु पद सोल उड़ी जैसे सोल ओछा नौ एटले आवशे नौ ने सात सोल सात भाग्या सोल ने नौ पच्चीस। हवे जबा बराबर जबानु परिणाम जे लावानु छे लख्यू छे प्रमाणे कॉस स्क्वेर ए माइनस साइन स्क्वेर ए बराबर कॉस एटले चार भाग्या पांच होल स्क्वेर साइन एटले त्रण भाग्या पांच होल स्क्वेर चार नो वर्ग सोल भाग्या नीचे पच्चीस नौ भाग्या पच्चीस पच्चीस समच्छेदी सोल ओछा नौ एटले सात भाग्या पच्चीस। आम एक अने बे पर थी कही सकाय के वन माइनस टेन स्क्वेर ए अपॉन वन प्लस ट्वेन स्क्वेर इज इक्वल टू कॉस स्क्वेर ए माइनस साइन स्क्वेर ए। ओके चलो हजू आग दाखला जुए प्रश्न नंबर नौ विचारो चलो एनी रकम वाँचो त्यां सुधी हूँ आकृति बनावी दऊं। काटकोण त्रिकोणनी आकृति अलग अलग जगह पर बनाऊ छू मोटा भागे एटले तमने एवुं ना थाय के आवी रीते गोखवानुं ज होय। टेन ए ए तो फिक्स ज छे आपणा माटे ए खूणो अहीं लई लेवानो अहीं पण लई शकाय पण आपणे ए लईशुं आ बी अने आ सी एटले आ दरेक वखत एक सरखुं लखवानुं थाय। बे परिणाम साबित करवाना छे बन्नेमां साइन ए कॉस सी ने ए रीतना मूल्य तारवाना छे એટલે એક હું સાબિત કરીશ બીજું તમારે લાવવાનું બીજાનો જવાબ હું તમને આપી દઈશ। જોઈએ ત્યારે હવે ત્રિકોણ એબીસી માં બી કાટખૂણો આપી દીધો છે અહીં ત્રિકોણ એબીસી માં બી કાટકોણ છે આ એ ખૂણાની વાત તથા ટેન એ વન અપોન રૂટ થ્રી માટે એ ખૂણાનું ટેન મૂલ્ય એટલે એ ખૂણાની સામેની બાજુ બી સી ભાગ્યા પાસેની બાજુ એ બી વન અપોન રૂટ થ્રી અને એના બરાબર કે લેતા બી સી બરાબર એક અને એ બી બરાબર એક કે એટલે એકલા એકલા કે લખો અને રૂટ થ્રી કે ક્લિયર ને। હવે આપણે ત્રીજું માપ લાવી દઈએ આ એ બી કેટલું છે રૂટ ત્રણ કે બી સી એક કે પાયથાગોરસના નિયમ પ્રમાણે અહીંયા આગળ આપણે લખીએ તો એ બી સ્ક્વેર વત્તા બી સી સ્ક્વેર બરાબર એ સી સ્ક્વેર રૂટ ત્રણ કે સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર રૂટ ત્રણનો વર્ગ એટલે ત્રણ કે સ્ક્વેર આખું આમ ગણવાનું હો વત્તા કે સ્ક્વેર ત્રણ ને એક ચાર કે સ્ક્વેર બરાબર એસી સ્ક્વેર માટે એસી બરાબર ટુ કે વર્ગમૂળ કાઢશું કર્ણનું માપ ટુ કે મળી ગયું। હવે શું લાવવાનું છે વિચારો જરા તો આપણે જે સાબિત કરવું છે એમાંથી આપણે જરૂરી મૂલ્ય બનાવી દઈએ ચલો પહેલું મૂલ્ય તો એમાં સાઇન એ એટલે એ ખૂણા માટે સામેની બાજુ દર વખત બોલતો આવ્યો છું છેલ્લા ત્રણ લેક્ચરથી ધ્યાન આપજો એ ખૂણા માટે સામેની બાજુ એટલે બીસી અપોન કર્ણ એટલે એક કે ભાગ્યા ટુ કે એટલે વન બાય ટુ કોસ સી એટલે હવે ધ્યાન આપો અહીંયા સી ખૂણા ઉપર અહીંયા જ કોસ મૂલ્ય લાવવાનું છે સી ખૂણાનું તો સી ખૂણાની પાસેની બાજુ બી સી
अपॉन कर्ण एसी एटले ए पण 1 बाय 2 ज आवशे। हजू पाछू कॉस ए, तो कॉस ए एटले पाछू ए खूणा ऊपर जोवानुं, एनुं मूल्य कॉस एटले पासे नी ए बी भाग्या कर्ण एसी एटले रूट थ्री के अपॉन टू के देन रूट थ्री बाय टू। पाछू मारे आ साइन सी जोईए छे, पहला मूल्यनी ज वात चाले छे, तो सी खूणानुं साइन मूल्य एटले एनी सामेनी बाजू ए बी भाग्या कर्ण ए सी એટલે પણ તમારે આવશે રૂટ થ્રી ભાગ્યા બે। હવે આખું પરિણામ સાબિત કરવું છે તે, હવે આ પહેલું પરિણામ સાઇન એ ઇન્ટુ કોસ સી પ્લસ કોસ એ ઇન્ટુ સાઇન સી, ચલો બનાવેલા મૂલ્ય આમાં મૂકીએ। સાઇન એ કેટલું આવ્યું, વન બાય ટુ ઇન્ટુ ડોટ કોસ સી એટલે પણ વન બાય ટુ, પ્લસ કોસ એ રૂટ થ્રી બાય ટુ ડોટ એટલે ગુણાકારનો સંબંધ સાઇન સી પણ રૂટ થ્રી ભાગ્યા બે। આ થઈ જશે એક એકાએક ને બે દુ ચાર, અહીં સમજછેદી નથી, આ ગુણાકારનો સંબંધ છે। નીચે બે ગુણ્યા બે એટલે ચાર ને રૂટ થ્રી ગુણ્યા રૂટ થ્રી એટલે ત્રણ, ચાર હવે પ્લસ છે એટલે સમજછેદી પ્રમાણે ચાર ને એક વત્તા ત્રણ બરાબર ચાર ભાગ્યા ચાર અને બરાબર એક, એટલે કે આનો જવાબ આવશે એક। સમજો ને, ક્લિયર? તમારે પરિણામ નંબર બે જાતે લાવવાનું છે, એનો જવાબ આવશે આઈ થિંક ઝીરો। હજુ એક દાખલો જોઈ લઈએ। ચાલો મિત્રો, ત્રિકોણ PQR માં Q કાટકોણ છે, પછી ભેગું માપ પછી જુઓ, PR વત્તા QR 25 સેમી છે, હવે આપણે ત્રણેય બાજુના માપ શોધવા છે। અહીં તમે PQ બરાબર 5, હવે આ બેનું ભેગું માપ છે 25, તો સ્વાભાવિક છે કે બેનો સરવાળો 25 થતો હશે, એટલે બે બાજુના માપ અલગ અલગ પાયથાગોરિયન ત્રિપુટી પ્રમાણે તો આવતા જ હશે, તો એ આપણે કેવી રીતે શોધવાનું એ અહીંથી થોડું લખાણ બદલાય છે, બસ એ જોઈ લઈએ। આમાંથી હું PR ને એમને એમ રાખું તો PR બરાબર 25 માઇનસ QR, જ્યાં PR ની જગ્યાએ આપણે 25 માઇનસ QR લખી શકીએ। QR તો QR જ છે, હવે પાયથાગોરસનો નિયમ વાપરીએ તો PQ સ્ક્વેર પ્લસ QR સ્ક્વેર બરાબર PR સ્ક્વેર, ધ્યાન આપજો બરોબર, PQ સ્ક્વેરની જગ્યાએ 5, QR પણ એમને એમ જ। હવે થયું શું કે PR ની વેલ્યુ 25 માઇનસ QR થઈ ગઈ, આપણે આ QR ને સામે લઈ ગયા હતા, એટલે PR સ્ક્વેરમાંથી PR સ્ક્વેર એવું નીકળી જાય ને એની જગ્યાએ શું લગાડી શકાય, 25 માઇનસ QR સ્ક્વેર, એટલે બંને બાજુ એક જ અજ્ઞાત પદ થઈ ગયું QR। આ તમને ખબર પડવી જોઈએ આવું કેમ થાય છે, 25 વત્તા QR સ્ક્વેર, આ 25 નો વર્ગ 625, બંનેનો બમણા કરવાના એટલે 50 QR અને QR સ્ક્વેર, જો QR સ્ક્વેર તો ઉડી જાય છે, એટલે આપણે 50 QR જે છે માઇનસ છે એટલે આ બાજુ લાવો તો એને પ્લસ થઈ જાય, આ માઇનસ જમણી બાજુ છે એને ડાબી બાજુ લઈ ગયા, આ 625 અને આ 25 આ બાજુ જાય જમણી બાજુ એટલે માઇનસ, 50 QR બરાબર 600, 6 × 5 = 30 એટલે 12 × 5 = 60, QR બરાબર 12 આવી જશે, એટલે અહીં તમને મળી જશે 12, એટલે આ થઈ જશે 13, કેમ? હવે PR વત્તા QR કેટલું છે, 25, એ તો રકમમાં આપેલું છે,
पी आर शोधू छे, क्यू आर बार आव्यु, एटले पी आर बराबर 25 माइनस 12, देन पी आर बराबर 13, 25 ने એટલે 12 માટે 12 અને 13 નો સરવાળો થઈ ગયો 25, એટલે મારે તમને અહીં સુધી જ બતાવવાનું થાય છે. હવે તમને ત્રણેય સેપરેટ માપ મળી ગયા છે, તમે આ બધું જાતે શોધી શકશો અને તમારે શોધવાનું પણ છે. ક્લિયર? તો હવે આપણે આમ તો સ્વાધ્યાય 8.1 પૂર્ણ કરી નાખ્યું છે, આવતી વખતે આગળનો સ્વાધ્યાય લઈશું, આગળની થિયરી આવતી હશે તો એ લઈશું. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ.